गुजरात एटीएस और कोस्टगार्डे मध्य दरिया में ऑपरेशन ड्रग्स ने पार पाड्यु अने ईरानी बोट में 150 करोड़ ड्रग्स सहित 7 ईरानी की धरपकड़ कर ईरान थी पेट्रोल यार्ड में ड्रग्स आ रही होवानी माहिती गुजरात एटीएस ने मिली थी। जे माहिती ना आधारे गुजरात एटीएसे इंडियन कोस्टगार्ड द्वारा दरिया में एक ऑपरेशन हाथ धरवामां आव्युं हतुं। जे ऑपरेशन नी अंदर 7 ईरानी शख्सों नी साथे 30 किलो हेरोइन ड्रग नो जत्थो कब्जे करवामां आव्यो छे। गुजरात एटीएस अने कोस्टगार्ड द्वारा शनिवार अने रविवार थी पोरबंदर वेस्ट थी 150 नॉटिकल माइल तरफ एक बोट जुम्मा ने पकड़वामां आवी छे, जेमां 30 किलो हेरोइन नो जत्थो आर्थिक दृष्टिए मळी आव्यो छे। एक गुजरात एटीएस ने इन्फोर्मेशन मळी हती कि ईरानी अने पाकिस्तानना ड्रग माफियाओ ईरान थी निकळी श्रीलंका तरफ ड्रग्स लईने जई रह्या छे અને શ્રી વચ્ચેથી પરત આવી અને ગુજરાતને આને મહારાષ્ટ્રની આઈબીએલ પાસે રાહ જોવે છે કે કોઈ બીજા પંજાબમાં માલ મોકલવા માટે। આ બાતમી આધારે કોસ્ટગાર્ડ સાથે એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને જેમાં શનિવારે રાત્રે આ બોટને જુમ્મા નામની બોટને પકડવામાં આવી હતી 185 નોટિકલ માઇલ હતી અને અત્યારે આજે પોરબંદર ખાતે લાવવામાં આવી છે, એમાં અંદાજે 30 કિલો જેટલો હેરોઇનનો જથ્થો મળી આવેલ છે। દેશના યુવાધનને બરબાદ કરવા માટે દેશમાં ડ્રગ્સ ઘુસાડવામાં વારંવાર દુશ્મન દેશ દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હોય છે, ત્યારે વધુ એકવાર ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે પોરબંદરના દરિયાથી 30 કિલો હિરોઇન સાથે 7 લોકોની ધરપકડ કરી લીધી છે। આ બોટ ઈરાનથી આવી રહી હોવાનું સામે આવ્યું છે, ત્યારે ગુજરાતના દરિયાઈ માર્ગેથી આ ડ્રગ્સ પંજાબ મોકલવાનું હતું, જેને લઈને તેને ઝડપી પાડવામાં આવ્યું છે। છેલ્લા 3 વર્ષમાં જોઈએ તો કચ્છ અને પોરબંદર ગુજરાતનો 600 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો છે, તો અવારનવાર પાકિસ્તાન ઈરાન અફઘાનિસ્તાન તરફથી દરિયાઈ માર્ગે હેરોઇન ઘુસાડવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે। એટીએસ ઉપરાંત ડીઆરઆઈ અને અન્ય એજન્સીઓ પણ આવા કેસો કરેલા છે। કોઈ ગુજરાત અથવા મહારાષ્ટ્રમાં કોઈને કાંઠે ક્યાંય ઉતારી અને આગળ મોકલવાનો છે। એટીએસ દ્વારા ઈરાનીઓને અને ડ્રગ્સની પોરબંદર લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે મળતી માહિતી પ્રમાણે આરોપીઓ ડ્રગ લઈને શ્રીલંકા જવાના છે તે પ્રકારની માહિતી મળી હતી, પરંતુ ભારતના કોઈ ડ્રગ માફિયાએ સંપર્ક કરી ડ્રગને ભારતમાં ઘુસાડવાની વાત કરી હતી, જે માહિતી એટીએસને મળી ગઈ અને એટીએસે તમામ માહિતીના આધારે ઓપરેશન હાથ ધર્યું હોવાનું સામે આવી રહ્યું છે। જોકે સમગ્ર કેસમાં પાકિસ્તાનનો કોઈ રોલ છે કે નહીં કે કોના ઈશારે તે ભારતમાં કોને ડ્રગ મળગાવ્યું હતું તે તમામે તમામ સવાલોના જવાબ મેળવવા એટીએસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે। કેમેરામેન કૃણાલ કરોડિયા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ। થોડા દિવસો પહેલા